સમોસાવાલા. એક સમયની વાત છે, મોહન અને પદ્માવતી નામના એક ભાઈ બહેન હતા. મોહન એનું ભણતર કરીને મોટા શહેરમાં તેની પત્ની અને છોકરા સાથે રહેતો હતો. પણ પદ્માવતી, જે શહેરમાં ભણવા ગઈ હતી, ત્યાં તેના ઓળખીતા વાળાનો છોકરો રઘુ તેની સાથે લગ્ન કરીને વસી ગયો. પદ્માવતીની પાસે સુંદરતાની સાથે ઘણા ગુણો હતા. તે તેના પતિની સમાન મહેનતથી બધું કામ કરતી. પદ્માવતી ખૂબ મહેનતથી સમોસા બનાવતી હતી અને એના પતિ રઘુ એ સમોસાને એક ટોકરીમાં નાખી સાયકલ પર રાખી ગામમાં વેચવા જતો. સમોસે સમોસે, તે સમોસા વેચીને આવેલા પૈસા લઈને ઘરે પાછો આવતો. તે રીતે 6 વર્ષ નીકળી ગયા. તે 6 વર્ષમાં પદ્માવતીને 3 છોકરા થયા, 2 છોકરી અને 1 છોકરો. તેના 3 છોકરાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પદ્માવતી અને રઘુ વધારે મહેનતથી કામ કરતા. પદ્માવતીના સમોસા તે ગામમાં ખૂબ ફેમસ હતા. એક દિવસે પદ્માવતીનો ભાઈ મોહન પદ્માવતીના પૂરા પરિવારને મળવા શહેરથી ગામમાં ગયો. બહેન, હવે કેટલા દિવસ અહીં રહીશ? શહેર આવી જા, અહીં બનાવેલા સમોસાનો ધંધો ત્યાં કરને. એ જ સમયમાં રઘુ ઘર પર આવ્યો તો મોહનને તેને પણ આ જ વાત કીધી. જો છોકરાના ભવિષ્ય શહેરમાં સારું થશે તો અમે જરૂર આવશું જીજાજી. જે જગ્યામાં ઘણા બધા લોકો નોકરી કરતા હોય તે જગ્યામાં તમારા સમોસાનો ધંધો શરૂ કરો. હું જ્યાં નોકરી કરવા જાઉં ત્યાં સવારે મારી સાથે સાયકલમાં સમોસા વેચો. જેમ મોહને કહ્યું તે જ રીતે રઘુ પૂરા પરિવાર સાથે શહેર આવી ગયા. મોહનના ઘરની બાજુમાં એક નાનું ઘર ભાડેથી લીધું. તે લોકો ત્યાં રહેવા લાગ્યા. બિલકુલ ગામની જેમ ત્યાં પણ પદ્માવતી સમોસા બનાવતી અને રઘુ તેની સાયકલમાં રાખી મોહનની સાથે નોકરી કરતી જગ્યામાં જઈ વેચવાનું શરૂ કર્યું. દરરોજ મોહન નોકરીમાં જઈ પૈસા કમાતા હતા અને મોહનની સાથે જ રઘુ સમોસા વેચી પૈસા કમાતો હતો. પદ્માવતીના હાથથી બનેલા સમોસા શહેરવાળાને પણ ખૂબ સ્વાદિષ્ટ લાગ્યા. રોજ રઘુ જેટલા સમોસા લાવતો બધા સમોસા વેચાઈ જતા. એવી રીતે તેના છોકરા સમોસાના પૈસાથી રઘુને એક નાનો સમોસાનો થેલો ખરીદી લીધો અને ગરમા ગરમ સમોસા ત્યાં જ બનાવવાનું શરૂ કર્યું. એક તરફ પદ્માવતી ગરમા ગરમ સમોસા બનાવતી અને બીજી તરફ રઘુ સમોસાને વેચતો હતો. હવે તે પહેલા કરતા વધારે કમાણી કરતો હતો. જે રીતે પદ્માવતી અને રઘુ પૂરી લગ્નથી કામ કરતા હતા, તેની મહેનતની મદદથી જે જગ્યા પર સાયકલથી સમોસાનો ધંધો શરૂ કર્યો હતો તે જગ્યાએ એક નાની રેકડી લગાવી અને પછી એક મોટી દુકાન ખરીદીને 2 લોકોને કામ પર રાખી લીધો. એક દિવસ બધા સમોસા વેચાઈ જવાથી ગ્રાહકો ઉદાસ થઈ ગયા હતા. પદ્માવતી અને રઘુ દિવસ રાત્રી મહેનતથી તે જગ્યાએ એ સમોસા સેન્ટરના નામથી ફેમસ થઈ ગયા હતા. થોડા દિવસ પછી તેને 10 કામ કરવાવાળા અને 30 ગ્રાહકને બેસાડવા લાયક એક દુકાન બનાવી લીધી. જેમ સમય વીતવા લાગ્યો તેમ તેના છોકરા મોટા થઈ ગયા. મોહન પણ રઘુની જેમ મોટા અને સારા પૈસા કમાવા લાગ્યો. એક દિવસ નોકરી પૂરી કરીને મોહન ઘરે આવતો હતો ત્યારે તેને પદ્માવતી અને રઘુને સમોસા સેન્ટર જોઈ અને તે ત્યાં ગયો. મારી સલાહની વજહથી તમે લોકોએ એટલી સફળતા મળી, હું તમને લોકોને એક હજી સલાહ આપું, સાંભળો. તે સલાહ શું છે ભાઈ? હું 10 વર્ષથી જોઈ રહ્યો છું કે રઘુ કેટલા સારા લોકોને સમોસા સેન્ટરમાં સંભાળતો રહે છે. એ જોઈને હું આશ્ચર્યચકિત છું. રઘુ મેનેજરની પોસ્ટ માટે એકદમ સારો છે. મારી જેમ મોટી નોકરી, મારી જેવું નામ અને જો કામ પસંદ આવ્યું તો કેટલા ઇનામ. અહીં રોજ રઘુ પોતાનું ટેલેન્ટ અને સમય બરબાદ કરે છે. આ શું ભાઈ, અમે વિચારતા હતા કે તમારા કામ કરતા અમારું કામ વધારે સારું છે. એવું કેમ? કેમકે 10 વર્ષ પહેલા એક સાયકલ ઉપર એક નાની ટોપલી અંદર અમે સમોસા વેચતા હતા. તે જ સમયે તમારી નોકરી લાગી હતી. તે દિવસોમાં અમે રોજ 800 રૂપિયા કમાતા હતા અને તમે મહિનાના 10,000. એ 10 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું. હવે અમે એક બહુ મોટા સમોસાની દુકાનના માલિક છીએ અને પૂરા વિસ્તારમાં ઘણા ફેમસ છીએ. તમે 10 વર્ષમાં મેનેજર બની
અને મહિનામાં 1 લાખ કમાવો છો અને અમારી 1 લાખ કરતા વધારે કમાણી છે. અમારા છોકરાના ભવિષ્ય માટે અમે જે કર્યું તે સારું છે ભાઈ. ભવિષ્ય માટે તે કેવી રીતે? જીજાજી, અમે ખૂબ ઓછા પૈસામાં ધંધો શરૂ કર્યો હતો. અમારા છોકરાને જે રીતે મહેનત કરી તે રીતે મહેનત કરવાની જરૂર નહોતી. એક દિવસ મારો છોકરો આ સમોસાના ધંધાને સંભાળી દેશે. બધી રીતે બનાવેલ બિઝનેસને વધારે મોટો કરી શકશે. પણ તમારા છોકરાને પાછી શરૂઆતથી મહેનત કરવી પડશે. અમારી જેમ તમારા છોકરા સીધા તમારી પોસ્ટ પર બેસી નહીં શકે. તમારી કંપનીના માલિકના છોકરાની જેમ મુમકિન છે. તમારા છોકરા તમારી પોસ્ટ સુધી આવતા અમારા છોકરા તમારા ધંધાને વધારે મોટો બનાવી શકે. હવે બોલો જીજાજી, કોણ કોનું ટેલેન્ટ અને સમય બરબાદ કરે છે? તેની બધી વાત સાંભળીને મોહનને પણ થયું કે જે પદ્માવતી અને રઘુ કહે છે તે એકદમ સાચું છે. તે ચૂપચાપ વિચારતો ત્યાંથી વયો ગયો. પદ્માવતી અને રઘુએ તેની બંને છોકરીઓના લગ્ન કરાવી અને તેના છોકરાને સમોસા સેન્ટરનો ધંધો સોંપી દીધો. પદ્માવતીના છોકરાને મહેનતથી કામ કરતા જોયું અને સારું નામ કમાવતા જોઈને મોહનને તેની છોકરી સાથે લગ્ન કરવાનું વિચાર્યું. રઘુ અને પદ્માવતીને પૂછ્યું, જેની માટે બધા ખુશી ખુશી માની ગયા. તારા છોકરા જ નહીં, હવે મારી છોકરીની જિંદગી પણ ખુશી ખુશી નીકળશે. જાદુઈ ચક્કી. માધુરી, નવ્યા અને ગીતા ત્રણ શ્રેષ્ઠ મિત્રો છે અને વાતો કરવામાં સમય પસાર કરે છે. અને તેઓએ બંગડીઓ વેચનારનો અવાજ સાંભળ્યો. બંગડીઓ, રંગબેરંગી બંગડીઓ! અને તે બધા ઉત્સાહિત થઈ ગયા અને તેની તરફ જવા લાગ્યા. પરંતુ માધુરી દુઃખી હતી, કારણ કે તેની પાસે બંગડીઓ ખરીદવા માટે પૈસા નહોતા. નવ્યા અને ગીતા પાછળ વળ્યા અને સમજાયું કે માધુરી ઉદાસ છે અને તેની પાસે ગયા અને તેને પૂછ્યું કે શું થયું છે. નવ્યા, મારી પાસે બંગડીઓ ખરીદવા માટે પૈસા નથી. શું આ નવું છે? તો હંમેશા એક જ વાત કરે છે. ઓ માધુરી, ખરાબ ના લગાવ. તું થોડા પૈસા બચાવ, પછી બંગડીઓ ખરીદીશું. હું પણ તમારી સાથે ખરીદીશ. ચાલો ત્યાં સુધી રાહ જોઈએ જ્યાં સુધી તું પૂરા પૈસા ના બચાવીશ. તેણીએ તેના મિત્રોને વિદાય આપી અને તે ઘરે પાછી ગઈ. માધુરીની માતાએ જોયું કે માધુરી નારાજ અને નીરસ છે. શું થયું બેટા? મમ્મી, ગામમાં એક બંગડીઓ વેચનાર હતો. દરેક વ્યક્તિ ઉત્સાહિત થઈ અને પોત પોતાની એક જોડી ખરીદી. મને આશ્ચર્ય છે, જો અમારી પાસે પૂરતા પૈસા હોત તો મારા માટે ખરીદ્યા હોત. ખરું, નવ્યા મારા માટે એટલી મીન હતી, પણ ગીતા માયાળુ હતી અને તેણે કહ્યું કે તે મારી સાથે રાહ જોશે અને બંગડીઓ ખરીદશે. ઓ મારું દુખી બચ્ચા, તું ચિંતા કરીશ નહીં. તું જાણે છે વાસ્તવિક સંપત્તિ શું છે? તે આપણું દયાળુ હૃદય અને પ્રકૃતિને મદદરૂપ છે અને તેની સાથે વ્યક્તિ સાચી સંપત્તિ મેળવી શકે છે. માધુરીને તેની મમ્મી સાથે વાત કર્યા પછી સારું લાગ્યું અને તેની મમ્મીએ જે કહ્યું તે તેના હૃદયમાં રાખ્યું. તે રાત્રે શાંતિથી સૂઈ ગઈ. એક દિવસ માધુરી અને તેના મિત્રો વાતો કરી રહ્યા હતા અને તેઓએ ગધેડાને લાકડાનો ભારે વજન વહન કરતા જોયું. માધુરીએ ગધેડો જોયો અને તેણીએ તેની મમ્મીના શબ્દો યાદ કર્યા. માધુરી ગધેડાને મદદ કરવા માંગતી હતી અને ગધેડાનું વજન ઓછું કરવા માટે તેની પાસે પહોંચી અને તેના મિત્રોને મદદ કરવા કહ્યું. ઓ છી છી, આ ગધેડો બહુ ગંદો છે. હું તેની નજીક ક્યારે જઈશ નહીં, જરાય નહીં. મને માફ કર માધુરી, મેં નવો ડ્રેસ પહેર્યો છે, હું આવી શકતી નથી. માધુરી પરિસ્થિતિને સમજી ગઈ અને તેણે ગધેડાને જાતે જ મદદ કરવાનો નિર્ણય કર્યો. તે જાણે છે કે તેના માટે એક મોટું કાર્ય છે, પરંતુ તે કોઈ પણ રીતે કર્યું. તે દરમિયાન એક વૃદ્ધ મહિલા તેમની રસ્તે આવી રહી હતી. તેણીની ખોવાયેલી ગધેડાની શોધખોળ કરી અને બૂમ પાડી. ઓ બિલ્લુ, બિલ્લુ રોક, હું તમારી પાછળ દોડી શકતી નથી. વૃદ્ધ મહિલાને ખ્યાલ નહોતો
કે ગધેડો દોડતો નથી તેની નજીક ના જાય ત્યાં સુધી. તેણે જોયું કે માધુરી ગધેડાની પાસે ઊભી રહી હતી અને પૂછ્યું, તું કોણ છે બેટા? દાદી, હું જોઉં છું કે તમારો ગધેડો એકલો ભારે વજન ધરાવે છે, તેથી હું મદદ કરવા માંગતી હતી અને મેં જાતે વજન ઉતાર્યું. શું તમે બધા જાતે જ ગધેડામાંથી વજન ઉતાર્યો? વાહ, તમે મજબૂત છોકરી છો. શું તમે મારા ઘર સુધી આવીને મદદ કરી શકશો? ચાલો આ લાકડાને ઘરે મળીને લઈ જઈએ. પાકું દાદી, માધુરીએ કહ્યું અને તે વૃદ્ધ મહિલા અને તેના ગધેડાને તેના ઘરે પહોંચાડવામાં મદદ કરી. ઠીક છે દાદી, હું હવે ઘરે જઈશ, માધુરીએ કહ્યું અને તે જઈ રહી છે. પ્રતીક્ષા કર, તમે એક સુંદર છોકરી છો. તમે ચિંતા કર્યા વિના તમારા ડ્રેસની માટે અથવા તમે તમારા હાથ પર કાદવ લાગે છતાં તમે મારી મદદ કરી. તમારા પાસે આવા સૌંદર્યલક્ષી અને સહાયક પાત્ર છે. અહીં આ ચકી લો અને આને મારી ભેટ સમજો. માધુરીએ વિચાર્યું કે તે તેની મમ્મીને રસોડામાં જોશે અને તેને ખુશીથી તે ભેટ સ્વીકારી. બેટા, તે માત્ર એક સામાન્ય ચક્કી નથી, તે જાદુઈ ચક્કી છે. તે ઝટપટ સમયે કોઈ પણ ખાદ્ય યોજીને બમણી કરી શકે છે અને ફક્ત તમે તેને અટકાવવાનું કહીને આને નિયંત્રિત કરી શકો છો. તેને વૃદ્ધ વ્યક્તિને કહ્યું, ઠીક છે. તે જગ્યાથી વહી ગઈ. માધુરીએ તે બધી વાત તેની મમ્મીને સમજાવી. માધુરીની મમ્મી ખૂબ ઉત્સાહિત હતી અને તેનું જાદુ પરીક્ષણ કરવા માંગતી હતી. તેણીએ ચક્કી તેની સામે રાખી અને કહ્યું, ઓ જાદુઈ ચક્કી, અમને ખાવા માટે ચોખાના અનાજ આપો. ચક્કીએ તેઓને પૂછ્યું, તે મુજબ ખોરાક આપ્યો. ચોખાના દાણા જોઈને માધુરી અને તેની મમ્મી બંને આશ્ચર્યચકિત થઈ ગયા. માધુરીએ ચક્કીને રોકવાનો આદેશ નહોતો આપ્યો, તેથી આખો રૂમ ચોખાના દાણાથી ભરેલો હતો. માધુરીની મમ્મી ચિંતિત હતી અને બોલી, માધુરી માધુરી, અરે બેટા, આપણે તેને કેવી રીતે રોકી શકીએ? હા મમ્મી, મને ખબર છે કે તેને કેવી રીતે રોકવું. ઓ ચક્કી, રોકો રોકો. ચક્કી માધુરીના જાદુ મંત્ર દ્વારા ખોરાક આપવાનું બંધ કર્યું. બેટા, આપણે આટલા ચોખા સાથે શું કરીશું? હા, મને એક વિચાર આવ્યો. ચાલો આ ચોખાને બજારમાં વેચી અને તેના પૈસા મેળવીએ. તે બંને બજાર ગયા, ચોખા વેચ્યા અને ઘણા પૈસા કમાયા. ઘણા દિવસો સુધી તેઓએ ચક્કીમાંથી ચોખાના અનાજ કઠોળ મેળવીને તેને બજારમાં લઈ ગયા અને ખૂબ પૈસા કમાવ્યા. માધુરીની મમ્મીને તેની પુત્રી ઈચ્છતી બધી વસ્તુઓ મળી. માધુરીના મિત્રો ખૂબ ઈર્ષ્યા કરતા હતા અને માધુરીને નવા કપડાં, સોનેરી બંગડીઓ અને સારી સેન્ડલ જોઈને આશ્ચર્યજનક રીતે ઊભા હતા. નૈતિક, જ્યારે આપણે પ્રત્યેક પ્રત્યે નમ્ર અને સહાયક વલણ રાખીએ છીએ ત્યારે તે કાર્ય બમણો થાય છે અને આપણી પાસે પાછું આવે છે.